માણસના અહીંયા દળાય છે અને અહીંયા આવી અને જ્યારે દર્શન કરી આ ધરતીમાં પગ મૂકી આ ધરતીમાં ડગલા મૂકી આ ધરતીની માટી આપણને અડે અને અહીંયામાં વાઇબ્રેશન નો આવે તો ભારત વર્ષનો સાધુ ને કહેવાય ભલા માણસ, એવી અનુભૂતિ થાય છે અહીંયા. આમ કરી તો સ્વર્ગ મળે, આમ કરી તો સ્વર્ગ મળે, આમ કરી તો સ્વર્ગમાં જવાય, સ્વર્ગમાં જવાય એ વાતો સાંભળી હતી, પણ સ્વર્ગ અહીંયા આવે એ તો અહીંયા આવી જોઈ ત્યારે ખબર પડે કે સ્વર્ગ અહીંયા પણ આવે એમ, એવી અનુભૂતિ થાય છે. હા, અહીંયા 80,000 થી વધારે સ્વયંસેવકો ભક્તો કામ કરે છે ને, દરેકના અહીંયામાં બાપા બિરાજમાન છે, નકર આવું થાય જ નહીં કોઈ દી. આ વાત હકીકત છે અને હકીકત છે અને હકીકત છે એવી મને તમને અનુભૂતિ થાય છે. બાળકોને માનો હાથ ફરે, હાથ ફરી જાય, દુખી હોય, એકલો પડી ગયો હોય જીવનમાં એવું લાગે, અંધારાને ચારે બાજુથી ઓળા ઉતરવા માંડે, હવે દુનિયામાં મારું કોઈ નથી એવું જ્યારે લાગે અને એકલો બાળક માથી વસૂટો પડી ગયો હોય એવું જીવનમાં આપણને અનુભૂતિ થાય બાપાના ભક્તોને, અને એ વખતે બાપાનો હેતાળો હાથ ફરે તો બાળકને માં મળી ગઈ હોય અને માના ફોળામાં બાળક ઉગ્યું હોય એવી અનુભૂતિ થાય.